ಕರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮ ಛದಸದೃಶ ಶೋಭಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿರ್ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾದನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೆ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನ ಹೆತ್ತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ವಾಲ ಭಕ್ತೋ, આપણી જે યુવા સભાનો કોર્સ છે, એની અંદર એક સભા દરમિયાન આપણે આજ મારે ઓરડે રે એનો બોલ્યા શ્રી હરિ રે સાંભળો નરનારી હરિજન. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, એવા ભગવાનના ધામ વિશે એક વાતોને સાંભળી. ભગવાનની મરજી વિના કોઈથી તરણું પણ તોડાતું નથી એ વાતોને આપણે સમજ્યા. આગળ એ કોર્સની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાત છે, એને થોડીક આપણે સમજવા માટે આજે પ્રયત્ન કરવો છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, અને વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય, અને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, એમ મહિમા જાણવો. સ્વામી અહીંયા આગળ એક મહિમાની વાત કરી છે. સ્વામી કહે છે, આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. સૌથી પહેલા આપણને પ્રશ્ન થાય કે આવા સાધુ એટલે કોણ, આવા સાધુ કયા હોય કે જેને સંભાળવાથી મનના પાપ બળી જાય. તો શ્રીજી મહારાજ ગરડા અંતેના 26માં વચનામૃતમાં વાત કરે છે, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય, તો ઇન્દ્રિયો અંતઃકરણ આદિક જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે ડાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે ડબાય નહીં, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, અને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય, અને પોતાને બ્રહ્મરૂપ માને, અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં, અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે, માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી, અને એવા સાધુગુણયુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી. ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયા પોતે ડાબીને વર્તે, માયાના ગુણ છે એનાથી ક્યારેય ડબાય નહીં, પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય, ભગવાન સંબંધી ક્રિયાને જ કરતા હોય, પોતાને બ્રહ્મરૂપ માનતા હોય, ભગવાનની ઉપાસના કરતા હોય, આવા સાધુ ઉપાસના, પોતાને અક્ષરરૂપ માને,
ઇન્દ્રિયો અંતઃકરણને ડાબીને વર્તે, પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય અને ભગવાન સંબંધી જ ક્રિયા કરતા હોય આવા સાધુને ભગવાનની જેમ માનવાને પૂજવા, એમ ગરડા અંત્યનું 26મું વચનામૃત કહે છે. શ્રીજી મહારાજ વચનામૃતને વિશે જ ગરડા મધ્યનું જે 13મું વચનામૃત છે એના પછીનું ગરડા મધ્યનું 14મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનના સ્વરૂપનો જેને નિર્વિકલ્પને નિશ્ચય થયેલો હોય એવા અડગ નિશ્ચયવાળા જે સંત, એ સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે, તો પણ એનું સ્વરૂપ નિર્ગુણ જ જાણવું અને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ રહેતી હોય. મહારાજે કહ્યું કેવી નિર્વિકલ્પ સમાધિ, તો જેને ભગવાનના ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો તેમાંથી મન ડગમગે નહીં એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય, તેને અમે તદાત્મકપણું કહીએ છીએ. એવું જે તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે, પણ સમાધિએ કરીને નથી થતું. એવું જે તદાત્મકપણું તેને નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ, અને એવી જાતની જેને નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તે સંતનું સ્વરૂપ પણ નિર્ગુણ બ્રહ્મ જ છે, અને એવા અડગ નિશ્ચયવાળા જે સંત તે નિવૃત્તિ માર્ગને વિશે વર્તે અથવા પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તે, તો પણ એનું નિર્ગુણ જ સ્વરૂપ છે. ઇન્દ્રિયો અંતઃકરણને ડાબીને વર્તે, પંચવર્તમાનમાં રહેતા હોય, ભગવાનની ઉપાસના રાખતા હોય, ભગવાનનો નિશ્ચય હોય એવા સંતનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ જ છે. એવા જે સાધુ છે એને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. એવા ભગવાનના એકાંતિક ભક્ત હોય એને સંભાળીએ તો પણ મનના પાપ બળી જાય. આ લોકની અંદર આપણે મનુષ્ય આકારે અહીંયા આગળ છીએ, મનુષ્યનો જન્મ છે, એટલે આપણને આ લોકની અંદર જે આપણી સાથે બોલતા હોય, આપણી સાથે બેસતા હોય, આપણી સાથે વાતો કરતા હોય, જમતા હોય, એવામાં હેત સહજ થઈ જાય. જેને આપણે બેસતા, ઉઠતા, જમતા, હસતા જોયા નથી એની અંદર હેત કરવું કઠણ પડે. જ્યારે પણ આ જીવને મનુષ્યનો જન્મ પૃથ્વી પર આવે છે ત્યારે વર્તાલના 19માં પ્રમાણે ભગવાન કે ભગવાનના સંત જરૂર પૃથ્વી પર વિચરણ કરતા હોય. એ ન્યાયે ભગવાન કે ભગવાનના સંત વિચરણ કરતા હોય, ભગવાનના અવતાર તો ક્યારેક જ થાય છે, જ્યારે ભગવાનના સંત તો પૃથ્વી પર જ્યારે અવતારો થાય છે ત્યારે પણ પ્રગટ હોય છે, સ્વયં અવતારી આવે ત્યારે પણ પ્રગટ હોય છે, અને અવતારી અને અવતાર જ્યારે પૃથ્વી પરથી તિરોધાન લીલા કરે ત્યારબાદ પણ સંત તો પૃથ્વી પર પ્રગટ જ રહે છે. પૃથ્વી સર્જાની તે દિવસે સંત હતા, ધામમાંથી ભગવાન આવે છે ત્યારે પણ સંત એને ઓળખાવાવાળા હોય છે, અને ભગવાન ધામમાં ગયા એવી લીલાના દર્શન કરાવે ત્યાર પછી પણ ભગવાનના સંત તો પૃથ્વી પર હોય જ છે. જ્યારે જ્યાં જ્યાં મુમુક્ષુ હોય ત્યાં ત્યાં ભગવાને સંતને મોકલ્યા છે, સંતને રાખે છે. એટલે અંત્યના 26માં પ્રમાણેના સંત, મધ્યના 14માં વચનામૃત પ્રમાણેના સંત, સારંગપુરના 10માં વચનામૃત પ્રમાણેના સંત, ગરડા અંત્યના 35માં વચનામૃત પ્રમાણેના સંત આ પૃથ્વી પર હોય એવું વર્તાલનું 19મું વચનામૃત કહે છે. અને એવા જે સંત છે એને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. એક વાત બહુ નક્કી છે, કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને દિવ્ય બનાવી હોય તો એને દિવ્યનો સંગ થવો જરૂરી છે. જીવ પ્રાણી માત્રને સૌ પ્રથમ આપણા જીવનમાં પણ આપણે ડોક્યું કરીશું તો આપણને લાગશે કે મને સંત મળ્યા ત્યાર પછી મારો સત્સંગમાં વિકાસ થયો, સંત મળ્યા પછી મને રસ્તો જડ્યો, સંત મળ્યા પછી મને મોક્ષ માર્ગનો રસ્તો દેખાનો. કારણ કે સંત મળવાની સાથે
એ સંત સાંભળે છે અને મનના પાપ બળે છે, મનના પાપ બળે છે. કમઢિયા નામનું એક નાનું ગામ છે. હરિભક્તો બહુ સુંદર ત્યાં મંદિર બનાવીને કથા વાર્તા ભજન ભક્તિ આ બધું કરતા, અવારનવાર ત્યાં સંતો આવતા, કથા વાર્તા કરતા, અને સંતો દ્વારા બધાય ગામના લોકો સત્સંગનું પોષણ પામતા. એમાં એક વખત અક્ષર સ્વરૂપ સ્વામી 12 સંતોને લઈને કમઢિયા ગામમાં પધાર્યા છે. સંતો દરરોજ ભાદર નદીમાં સ્નાન કરવા જાય અને સ્નાન કર્યા બાદ રેતીમાં બેસીને માનસી પૂજા સંતો કરતા. નદીના કિનારા ઉપર જે ત્યાં નાના માણસો શાકભાજી છે, ફ્રૂટ છે એવું વેચી અને પોતાનું જીવન ગાળતા હોય એવા ગરીબ લોકો ત્યાં રહેતા, એમાં એ લોકોના ત્યાં વાડાઓ હતા, એની અંદર તરબૂચ ચીભડા શાકભાજી આ બધું કરતા અને એને વેચીને પોતાનું ગુજરાન એ બધા ચલાવતા ગરીબો. એક દિવસ અક્ષર સ્વરૂપદાસજી સ્વામી સંતો બધાય સવારમાં તો સ્નાન કરવા જાય પણ બપોરે 3:30 કલાકે બપોર પછીની માનસી પૂજા કરવા માટે રેતીમાં બેઠા. આપણા સત્સંગમાં 5 માનસી પૂજાઓ છે. એક સવારની માનસી પૂજા છે, બીજી બપોરની માનસી પૂજા છે, ત્રીજી બપોરે 4 વાગ્યાની માનસી પૂજા છે. પહેલી માનસી પૂજામાં ભગવાનને સવારે જગાડવાના, વાઘા પહેરાવવાના, સ્નાન કરાવીને પછી નાસ્તો કરાવવાનો, આરતી કરવાની. બીજી માનસી પૂજા બપોરે 12 વાગે જમાડવાની છે. ત્રીજી માનસી પૂજા 3:30 થી 4ની વચ્ચે ભગવાનને પાછા પોઢાળ દીધા હોય જમાડીને બપોરે ઉઠાડવાની માનસી પૂજા છે. ફ્રૂટ જ્યુસ બધું ધરાવવાની માનસી પૂજા છે, આઈસ્ક્રીમ. ત્યારબાદ સાંજે સંધ્યાકાળે ફરીથી ભગવાનને થાળ ધરાવીને ભગવાનની આરતી કરવાની, એ માનસી પૂજા છે. અને રાત્રે ભગવાન શયન કરવા જાય દૂધનો કટોરો ધરાવીને ચરણચંપી કરવાની, આ 5 માનસી પૂજાઓ છે. ઋતુ પ્રમાણે અલગ અલગ કરવાનું ભગવાને ગરડા અંત્યના 23માં વચનોમાં આપણને સર્વને રસ્તો બતાવ્યો છે. હવે સંતો રેતીમાં બેઠા બેઠા ભગવાનનું આંખ બંધ કરીને ભગવાનની ઉત્થાપનની માનસી પૂજા કરે છે. ભગવાનમાં સંતો એક તારથી જોડાઈ ગયેલા છે. અને એ સમયે ત્યાં આગળ પેલા ગરીબ લોકો હતા, એમાં એક લઘરો કરીને વ્યક્તિ હતો, એ ત્યાં આવ્યો. સંતોને આંખો મીચીને બેઠેલા જોયા એટલે ગુણ આવ્યો. આવા સાધુના આંખથી દર્શન કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી કે આંખના પાપ બળી જાય, દર્શને કરીને આંખના પાપ બળી જાય. એ લઘરો ગરીબ જ્ઞાતિનો ગરીબ વ્યક્તિ હતો, એના કોઈ બધાય કામ સારા નહોતા, પણ જ્યાં સંતોને આંખ બંધ કરીને ભગવાનમાં જોડાયેલા એ સાધુના દર્શન કર્યા, આંખના પાપ બળવા લાગ્યા, એના હૃદયમાં કંઈક ને કંઈક શાંતિ થવા લાગી. ઓહો ઓહો ઓહો, આવા સાધુ જોયા નથી. ઘણાય બધા અહીંથી બાવાઓ નીકળે છે, અમારી પાસે વાડીની અંદર ધમકાવીને તરબૂતને ચીબડા માગે છે, શાકભાજી ધમકાવીને માગે છે, જ્યારે આ મહાત્માઓ તો આંખ બંધ કરીને બસ બેઠા છે, તે બેઠા જ છે. સાચા સાધુની આ જ પરીક્ષા છે. એના દર્શન માત્રથી પાપી જીવના હૃદયમાં પણ શાંતિ થાય. સાચા સાધુના દર્શનથી પાપી જીવને શાંતિ થાય છે, આસુરી જીવને શાંતિ નથી થતી. પણ જે પાપી છે, જે અજ્ઞાની છે, એને ચોક્કસ સાદા સાચા સાધુના દર્શનથી શાંતિ થઈ જાય છે, આંખના પાપ બળી જાય છે. એના વાડામાં જઈ એને બહુ ગમ્યું. સંતો તો બસ એક દ્વારા આંખ બંધ કરીને બેઠા છે. ત્યાંથી એ વાડામાં જઈને પોતાના ભાઈને કહેવા લાગ્યો, એ જીવા ભાઈ, આ સાધુ મહાત્મા બહુ સારા લાગે છે, બેઠા બેઠા કેવું ધ્યાન કરે છે, આપણી પાસે તરબૂચય નથી માગતા, શાંતિથી આંખો બંધ કરીને બેઠા છે, અને બીજા વૈરાગ્યો આવે તો આપણને કેટલી ગાળો દેન પરાણે તરબૂચો લઈ જાય,
માટે આ જે બધાય સાધુ દેખાય છે ને આ વૈરાગ્યો બહુ હારા આવ્યા છે. ચાલો આપણે એને તરબૂચ આપવા જઈએ. એટલે પેલા લગરાની વાત સાંભળી જીવાભાઈને પણ નવાઈ લાગી, તે પણ હારે ગયા. સંતોએ માનસી પૂજાની સમાપ્તિ કરી એટલે તરબૂચ મૂકીને આ બંને ભાઈઓ કહેવા લાગ્યા કે હે મહાત્માઓ, અમારા તરબૂચ તમે જમો, તમારા જેવા પવિત્ર સંતો અમારું જમે એટલે અમારું લેખે લાગે. ત્યારે એ બધાય એ વાડીવાળા જે હતા, એ વાડીવાળા બે ભાઈઓને સંતો આગળ જ્યારે એ તરબૂચ મૂક્યા આવું કહીને, ત્યારે સંતો કહેવા લાગ્યા કે હે ભાઈઓ, અમે ઠાકોરજીને સાથે લાવ્યા નથી, માટે આવતીકાલે લાલજીને લઈને અભિષેક કરવા આવશું ત્યારે તમે તરબૂચ લાવજો, પછી ઠાકોરજીને ધરાવીને અમે પ્રસાદ લેશું. આ ભગવાન સ્વામિનારાયણના સાચા સાધુની રીત. જેને લઈને લોકો મને માને છે, જેને લઈને લોકો મને પૂજે છે, એક ભગવાનને જો એ એકડો છે, બાકી બધા મીંડા છે. ભગવાન જો બાદ બાકી થઈ જાય તો અક્ષરધામના મુક્ત છે એ પણ ભગવાન સિવાય તો શૂન્ય થઈ જાય છે. ભગવાનથી બધાની મોટપ છે, ભગવાનને છોડીને કોઈની મોટપ નથી. ભગવાનથી બધા પૂજાય છે, ભગવાનને મૂકીને કોઈની પૂજા થતી નથી. ભગવાનથી બધા મહાન છે, ભગવાનને છોડીને કોઈ મહાન નથી. ભગવાનથી બધું છે, ભગવાન વિના કોઈનું અસ્તિત્વ સ્વતંત્ર નથી. ભગવાન એક જ સ્વતંત્ર છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ ગાદી ઉપર એક જ સર્વોપરિ મહારાજ છે. બીજો કોઈ કરોડો કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને સમર્થ નથી એમ વચનામૃત કહે છે. મહારાજ પોતે કહે છે, જો એ નારાયણ જેવા થઈ જવાતું હોય લોયાના વચનાવૃતમાં તો આ તાળીઓ પાડીને ભજન સા સારું કરીએ, હાથના આંગળા ફાટી જાય એવી તાળીઓ પાડીને ભજન કરીએ છે, એ નારાયણ સરખા થવાતું નથી. એ નારાયણ જ્યારે ઈચ્છા કરે છે ને ત્યારે પોતાના ધામના મુક્ત બનાવીને પોતાનું સારધમ્યપણું આપે છે, પણ એ તો સ્વતંત્રના સ્વતંત્ર જ રહે છે. જીવ ગમે એટલી મુક્ત દશાને પામે પણ ભગવાન આગળ એ પરતંત્ર છે. મુક્ત ગમે એટલો મહાન હોય, મુક્ત ગમે એટલો પ્રભાવશાળી હોય, મુક્ત ગમે એટલી નિર્વિકલ્પ સ્થિતિને પામેલા હોય, અનાદિ મુક્તની સ્થિતિને પામેલા હોય, પણ પુરુષોત્તમ નારાયણ એ પુરુષોત્તમ નારાયણ છે, એના જેવું થવાને કોઈ સમર્થ નથી, કોઈ નથી. સંતોને સ્વામી સેવક ભાવ ક્યારેય ટળ્યો નથી. સંતોએ કીધું, તમે તરબૂચ તો લાવ્યા પણ ઠાકોરજીને ધરાવ્યા વિના કેમ જમાય? લાલજી મહારાજ તો અમે ત્યાં મંદિરે મૂકીને આવ્યા છે. ભગવાનના સાધુ છે ને એ બધું વિવેકથી શાસ્ત્રમાંથી લે. બાકી એમ છે કે સંત માન જો મારી મૂર્તિ એમાં ફેર નથી એક રતી, તો સંતને ધરાવી દો તો ભગવાનને ધરાવી જ દીધું ને. દરેક મહિમા જ્યાં જ્યાં શાસ્ત્રમાં લખ્યો છે એને વિવેકથી લેવો પડે છે. વિવેકરૂપી નેત્ર સિવાય લીધેલો મહિમા ઘણીક વખત આપણે જો ન જાણીએ તો ગંડવામાં પણ પરિણમી જતો હોય. ભગવાનને ધરાવ્યા સિવાય ભગવાનના અર્ચા સ્વરૂપો એ ભગવાન સ્વયં છે, એ ઉપાસ્ય સ્વરૂપ છે, એને સૌ પ્રથમ ધરાવવું જ પડે. એના પછી પ્રસાદીનું કરીને બ્રહ્મવેતા સંત હોય, ભક્ત હોય, એકાંતિક ભક્ત હોય તો પણ ભગવાનને ધરાવ્યા પછી જ એનાથી લેવાય. કારણ કે દુનિયાની અંદર અનંત કોટી બ્રહ્માંડોમાં જે કોઈ મહાન ગણાય એનાથી પણ મહાન તત્વ એક છે, જેનું નામ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે સ્વામી સેવક ભાવ અક્ષરના મુક્તને ક્યારેય છૂટતો નથી. ભગવાનના મોટા પુરુષો જે જે થયા, જે જે છે, એ બધાયને ઠાકોરજીનું અનુસંધાન ક્યારેય ચૂકાતું નથી. સૌ પ્રથમ ઠાકોરજી અને પછી પોતે, જે જે મોટા છે એના જીવનમાં જો સૌ પ્રથમ ભગવાન અને પછી પોતે.
એને ભલે લાખો માણસ પૂછતા હોય, માનતા હોય, ભલે હજારો લોકોની માન્યતા હોય કે એમાં રહીને ભગવાન બોલે છે, પણ છતાં પણ એ ક્યારેય પણ ભગવાનને છોડીને કાંઈ કરતા નથી. આ સાચા સાધુનું લક્ષણ છે, જે ભગવાનમાં જ જોડ્યા કરે, ભગવાનમાં જ જોડ્યા કરે. સાધુનો મહિમા શાસ્ત્રમાં ભગવાનની મૂર્તિ તુલ્ય કીધા. સંત માને જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી, એક રતિ રે. પણ એટલા માટે કીધું છે કે સંતની વાત મનાય, સંતમાં હેત થાય. સંતની વાત મનાય તો જીવનું રૂડું થાય. કારણ કે સાધુ શું કરે છે, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી જગત માહી, સંત પરમ હિતકારી. સાધુ શું કરે છે, ભગવાનના ચરણમાં પ્રીતિ કરાવે છે. એ પ્રીતિ કરાવે છે માટે એવા સંત છે. એ સંત ભગવાનમાં હેત કરાવવાવાળા છે. અહીંયા આગળ સ્વામીએ કીધું, અમે ઠાકોરજીને મંદિર મૂકીને આવ્યા છે એટલે આજે તમારા તરબૂચ અમે લેશું નહીં, પણ કાલે અમે ઠાકોરજીનો અભિષેક કરીએ ને ત્યારે તમે તરબૂચ લાવજો, ઠાકોરજીને જમાડશું અને પછી બધાય સંતો અમે પ્રસાદ લેશું. આ વાત જ્યારે પેલા લગ્રો અને જીવો એ બે ગરીબ વ્યક્તિઓએ જ્યારે સાંભળી, ઝૂંપડામાં રહેવાવાળાએ સાંભળી, ત્યારે એ લોકોએ કીધું કે કાલે તમારા ઠાકોરજી આવશે ત્યારે કાલે ફરી તરબૂચ લાવશું, આજે તો જમી લો. ત્યારે સંતો કહેવા લાગ્યા, સાંભળો, અમારે ઠાકોરજીને ધરાવ્યા વિનાનું પાણી પણ ન પીવાય તો પછી બીજી વસ્તુ ખવાય જ કેમ, માટે કાલે આવજો. અમે ભગવાનને ધરાવ્યા વિના પાણી નથી પીતા, એટલે કાલે તમે આવજો ને કાલે આ તરબૂતને લાવજો, અમે આજે નહીં જમીએ. સંતોની વાત જ્યારે સાંભળી ત્યારે આ બંનેને વધારે ગુણ આવ્યો. અરે આ સંતો કેવા નિયમોવાળા છે. આ રીતે સંતોના વખાણ કરતા કરતા બંને જન પોતાના વાડામાં ગયા અને પોતાના કુટુંબીઓ આગળ જઈને સંતોના વખાણ કરવા લાગ્યા, વર્તનની વાતો કહેવા લાગ્યા. ગુણાદિતાનંદ સ્વામી કહે છે, આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. એ લોકોને કોઈ સત્સંગ નહોતો, એના જીવનની અંદર સદાચાર નહોતો, પરંતુ આવા સાધુના દર્શન કર્યા, આવા સાધુને પોતાના કુટુંબ પરિવારમાં જઈને મનમાં સંભાળવા લાગ્યા. ઓહો, કેવા સાધુ, કેવા સાધુ, કેવા મહાત્માઓ, કેવા વૈરાગ્યો, આ વાત આપણે જોયા જ નથી. ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સગડી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય, સંતો તના ચંચળ નોય નેન, સંતો તના વિહવળ નોય વેન, સંતોની વૃત્તિ સ્થિર તો જનાય, કુસંગી દેખી સતસંગી થાય, રજો તમો ગુણ જરી ન ભાષે, ન કામ કે ક્રોધ કદી વિકાશે, માન અપમાને સમતા સદાય, કુસંગી દેખી સતસંગી થાય. ખાવું પીવું બેસવું સૂન જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું. ભગવાન એમ કે છે, ખાવું પીવું બેસવું સૂ જોવું, ચાલ્યા જતા હોય કે વળી નાતા ધોતા હોય, સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. કુસંગીને પણ સાધુની ક્રિયા જોઈને ગુણ આવી જાય. અને એવા તો આ સત્સંગમાં કેટલા છે કે જેને સંતને જોયા હોય, સંતની રીત જોઈ હોય, એનું ખાવું પીવું બેસવું ઉઠવું જોયું હોય, ગુણ આવી ગયો હોય. સંતોના ચંચળ નેન ના હોય, સંતોની વિહવડવાની ના હોય, ગમે તે જે ફાવ્યું એ બોલી નાખે એવા ના હોય, એની વૃત્તિ સ્થિર હોય. પુરુષોત્તમ નારાયણની મૂર્તિના અંદર વૃત્તિ રાખીને એની વૃત્તિઓ સ્થિર થઈ ગઈ હોય, એની અંદર રજ તમના ગુણો ના જનાય, કામ ક્રોધ લોભ ન દેખાય, માન અને અપમાન બંનેમાં સમ વર્તતા હોય, એવા જે ભગવાનના સાધુ,
એને મનમાં સંભાળીએ, મનના પાપ બળી જાય, વાતું સાંભળીએ કાનના પાપ બળી જાય, દર્શન કરીએ આંખના પાપ બળી જાય. અને એ પાપ બળે છે એના કારણે જ આપણી સત્સંગમાં વૃદ્ધિ થાય છે. આપણે જેમ જેમ ભગવાનના સંતની વાત સાંભળતા જઈએ છે એમ આપણે સત્સંગમાં વધતા કેમ જઈએ છે? કારણ એ છે કે કાન દ્વારા બીજા પેઠેલા જે પાપેયુક્ત શબ્દો છે એને સંતના શબ્દ કાપે છે. એવા સાધુના આપણે દર્શન કરીએ ત્યારે આંખ દ્વારા બીજા બેઠેલા પાપો છે એ બધાય બળે છે. એટલે કહે છે કે આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. આ લગરોને જીવો ભાઈ બંને જણ પોતાના પરિવારમાં જઈ અક્ષર સ્વરૂપ સ્વામી સાથે જે 12 સંતોના દર્શન કર્યા છે એને મનમાં સંભાળ્યા જ કરે છે, જીભથી એના ગુણ ગાયા કરે છે, કાનની અંદર એ શબ્દો પડ્યા કરે છે, બધેથી પાપ કરવાની વૃત્તિઓ બળવા લાગી બંને જણની. સંતોની દ્રષ્ટિ ધનુષ માત્ર 4 હાથ આગળ દ્રષ્ટિ તેઓ રાખતા હોય છે, ચારે બાજુ ચકડ વકડ જોવાનો એમનો સ્વભાવ હોતો નથી. આ બધી વાત આ બંને જોઈ કે પૂર્વે જે જોયા હતા એના કરતાં આ તો હાવ જુદા જ છે. સંતોની ક્રિયા જોઈ આ લોકોને ગુણ આવ્યો એના કારણે તેઓના મન પવિત્ર થયા. બીજે દિવસે સંતોની રાહ જોઈને તરબૂત લઈને બંને ભાઈઓ બેઠા. આને સાધુમાં હેત થઈ ગયું કહેવાય. તરબૂત લીધા અને વાટ જોવે છે ક્યારે ક્યારે એ વૈરાગ્યોનું ટોળું જે હતું એ આવે, ક્યારે એ સંન્યાસી સાધુઓ આવશે. કેવા સૌમ્ય હતા, કેવા હતા, કેવા સુંદર, કેવા શાંત. આની ઉપરથી ત્યાગાશ્રમના માર્ગે ચાલેલો હું હોઉં એને વિચારવું જોઈએ સાધુ કેવો હોય, સાધુ કેવો હોય. સ્વામીએ જે વાત લખી છે આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય એ સંત કેવા હોય. એને ગુણ આવ્યો, મન પવિત્ર થઈ ગયા, તરબૂત લઈને બેઠા છે, સવારથી વાટ જોવે છે હમણાં એ સાધુ આવશે, હમણાં એ સાધુ આવશે. 3 વાગ્યા ત્યાં સંતો ઠાકોરજીને લઈને પધાર્યા. લાલજી મહારાજનો અભિષેક કરતાં કરતાં સંતો પુરુષોક્ત બોલ્યા, વંદુના પદો બોલ્યા, ત્યાર પછી પ્રસાદીના પાણીથી સૌ સંતોનો હરિભક્તો ઓરડાના પદ બોલતા બોલતા તીર્થોના દેવોના નામ લેતા લેતા સ્નાન કરતા હતા. આખું વાતાવરણ દિવ્ય દિવ્ય ને દિવ્ય થઈ ગયું. જ્યાં ભજન થાય, જ્યાં ભજન થાય, જ્યાં આગળ સાથે બેસીને ભજન થાય અને જ્યાં બધાય સાથે બેસીને આત્મીયતાથી રહે ત્યાં વાતાવરણ દિવ્ય થઈ જ જાય. એક રૂચિના 2 હોય સ્વામી કે લાખ બરાબર છે. લાખ ભેગા થયા હોય પણ જો રૂચિ જુદી હોય તો ક્યારેય પણ આત્મીયતા ન થાય, ક્યારેય ત્યાં દિવ્યતા ન જળવાય. એક રૂચિના 2 જ હોય તો લાખ બરાબર છે. જો એની રૂચિ સમાન હોય, જો એની રૂચિમાં ભગવાનને ભજવાનું, ભગવાન સુધી પહોંચવાનું હોય તો ભગવાનના સાધુ, એ સાધુને આ બધાએ દર્શન કર્યા, સંતો જે ઓરડાના પદ બોલતા હતા આ બધું જોઈને આ લોકોને તો બહુ ગુણ આવ્યો. બધા સંતો ભક્તો સ્નાન કરીને બહાર નીકળ્યા. પછી ભાદરની રેતીમાં સભા કરી બંને ભાઈઓએ તરબૂત ઠાકોરજી આગળ મૂક્યા. સંતોએ ગાળેલા પાણીથી ધોઈને ઠાકોરજીને મેવો ધર્યો. એક બાજુ ઠાકોરજી મેવો જમે અને બીજી બાજુ પર અક્ષર સ્વરૂપ સ્વામીએ કથા શરૂ કરી કે હે જીવાત્માઓ, આ સંસારને વિશે ધર્મવાળા અને અધર્મી 2 પ્રકારના માણસો છે. તેમાં જે ધર્મવાળા હોય એને ચોરી, પરસ્ત્રીનો સંગ, શાળી ચુગલી આદિ, દારૂ પીવો, માંસ ખાવું, એ સર્વે પાપનો ત્યાગ કરીને પરમાત્માથી ડરીને યમપુરીના ભયંકર દુઃખોથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. અને એવા માણસોના પોતાના કુટુંબીઓ અને બીજા માણસો વિશ્વાસ કરે છે. તે જે બોલે એ વચનને બધા સત્ય જ માને છે. એવા ધર્મવાળા હોય તેને સાચા સંતનો સમાગમ ગમે. અને જે અધર્મી લોકો હોય એને તો ચોરી, પરસ્ત્રીનો સંગ, મધ્યમાસનું ભક્ષણ, વટલવું વટલાવવું એ આદિ સર્વે કુકર્મ, તેને વિશે તેઓ ભરપૂર હોય છે. તેવા લોકોને સંસારમાં કોઈ વિશ્વાસ કરતું નથી. અને તેના સગા હોય તો પણ તેઓનો વિશ્વાસ કરતા નથી. તેવા અધર્મીઓ હોય
તેને સાચા સંતનો સમાગમ કરવો ગમતો નથી. માટે કોઈ પણ મુમુક્ષુએ ક્યારેય પણ અધર્મ કરવો નહીં, અધર્મ કરતા હોય તેવાનો પણ સંગ કરવો નહીં. આ રીતનો ઉપદેશ જ્યારે ઓલા બંને ભાઈઓએ સાંભળ્યો ને, યમપુરીના દુઃખો ને ધામના સુખો મહારાજનો મહિમા જ્યારે સાંભળ્યો ને, ત્યારે બંને જણે નિયમ લીધા કે આજથી અમે આ જે કુકર્મ કરતા હતા એ કુકર્મ નહીં કરીએ. સંતોને કે તમારી પાસે કંઈક એવું છે કે તમારા અમે થઈ જઈએ? ત્યારે સંતો કે આ કંઠી લઈને અમે ફરીએ છે, આ કંઠી બાંધો ને સત્સંગી થાવ પછી તમારું તરબૂત ધરાવીએ. ત્યારે બંને ભાઈ, લગરો ભાઈ અને જીવો ભાઈ, બંને ગરીબ પરિસ્થિતિમાં છે, કપડાં પણ સરખા પહેરેલા નથી, તો પણ સંતો પાસે પોતાના માથા ધર્યા અને સંતોના હાથે બંને જણે ગળામાં કંઠી બાંધી. આખું એનું જીવન પરિવર્તન થઈ ગયું, કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ એમાં આવી ગઈ. એટલે અહીં ગુણાદિતાનંદ સ્વામી કહે છે, આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. મનમાં સંભાળ્યા કરવા, મનમાં સંભાળ્યા કરવા. જે સાધુના સંગે, જે સત્પુરુષના યોગે મારું તમારું જીવન સતત કલ્યાણના માર્ગે ચાલતું હોય, સતત કલ્યાણના માર્ગે ચાલતું હોય, ક્યારેય આપણને ખોટું કરવાનો સંકલ્પ ના થતો હોય, સંકલ્પ થતો હોય પણ આપણે એવું ખોટું ક્યારેય કરી ન શકતા હોઈએ, એવા ભગવાનના જે સાધુની વાત સાંભળવાથી આપણે બળિયા થઈએ છીએ, જે સાધુની વાતો સાંભળવાથી આપણે ભગવાનના માર્ગે બળિયા થઈએ છીએ, આપણને ભગવાનમાં હેત વધે છે, આપણને ધર્મ નિયમ પાડવાની ખુમારી વધે છે, ભજન કરવાની ખુમારી વધે છે, એવા સાધુને મનમાં સંભાળ્યા કરવા. આવા આ બ્રહ્માંડમાં આવા ક્યાંય સાધુ નથી, આ મહારાજ વિના બીજો ભગવાન નથી, આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી. કાર્યાણીનું બીજું સંભાળ્યા કરીએ, સંભાળ્યા કરીએ. એવા સાધુને મનમાં સંભાળવાથી મનના પાપ બળી જાય, એમાં લોયાનું છઠ્ઠું વચનામૃત પણ સાબિતી પૂરે છે. લોયાનું છઠ્ઠું વચનામૃત કહે છે, જ્યારે જીવને વિશે મોટા મોટા તરંગો ઉછળવા લાગે, મોટા મોટા તરંગો કેવા, જેવા સમુદ્રમાં ઉછળતા એવા ઉછળવા લાગે ને, ત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મોટા મોટા સંત હોય, મહારાજે તો ત્યાં મુક્તાનંદ સ્વામીને ગણાવ્યા છે કે જ્યારે જ્યારે પણ એવા ઘાટ થાય ત્યારે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુને યાદ કરવા. ભગવાનનું ધ્યાન કરતા થકા મનને વિશે અનેક પ્રકારના ભૂંડા તરંગ ઘાટના ઉઠવા માંડે, સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે એમ જ્યારે ભૂંડા ઘાટ ઉઠવા લાગે ત્યારે ઘાટને કેમ ટાળવા, ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો. જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડતું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું અને હે દીનબંધો હે દયા સિંધો એવી રીતે ભગવાનને પ્રાર્થના કરવી, અને ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી, તો ઘાટ સર્વે ટળી જાય અને નિરાત થાય એવો બીજો ઘાટ ટાળ્યાનો સહેલો ઉપાય કે નથી. આ ઉપાય છે ભગવાનને પ્રાર્થના કરવી, સ્વામિનારાયણ સ્વામીને ભજન કરવું અને ભગવાનના મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુને પણ પ્રાર્થના કરવી, એમ મહારાજ વચનામૃત લોયાના છઠ્ઠામાં કહે છે. કારણ કે સાધુનું સર્જન જ આ પૃથ્વી ઉપર ભગવાને જીવાત્માઓનું અજ્ઞાન ટાળવા માટે કર્યું છે, એનું સર્જન જ શ્રીજી મહારાજે કલ્યાણના પંથે ચાલે જીવ એટલે કર્યું છે. એવા સંતનું સર્જન જ ભગવાને આ લોકમાંથી ઠેક અક્ષરધામમાં જીવોને લઈ જવા છે ને એટલે કર્યું છે. માટે સ્વામીની આ વાતને યાદ રાખીએ. મહારાજ પ્રથમના 18માં કહે છે કે અનંત પ્રકારના શબ્દ છે, અનંત પ્રકારના રૂપ રસ ને ગંધ એ બધું જીવ જ્યારે ભોગવે છે અને એ ભોગવીને જ્યારે વિષય થઈ જાય છે, વિષય થઈ જાય છે, પછી મહારાજ કે એવા વિષય જીવનો કોઈ પણ સંગ કરે ને તો એ પણ એવો થઈ જાય. મહારાજ કે જેમ લીલાગર ભાંગ પીવે ને દારૂ પીવે એવી વાત કોઈ ભ્રષ્ટ જીવ હોય, લોક અને વેદની મર્યાદાને લોપેલી હોય એવો જે વ્યક્તિ છે એની વાતને સાંભળવીને એ વાતના સાંભળનારના અંતકરને ભ્રષ્ટ કરી નાખે છે. ભગવાનનું ભજન સ્મરણ વર્તમાન એની વિસ્મૃતિ કરાવી નાખે છે, તેમાં ત્વચાના પણ
સ્પર્શ પણ અનંત પ્રકારના છે, એના ગુણ જુદા જુદા અનંત પ્રકારના છે. પાપી જીવનો સ્પર્શ થાય તો એ ભાંગ દારૂના જેવો છે. માટે સ્પર્શનો કરનારો હરિભક્તો હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે, આમ મહારાજ કહે છે. અને મહારાજ કે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમ જ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. પ્રથમનું 18મું. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દ સાંભળવે કરીને ઉત્તમ થાય છે. વાતું સાંભળવાથી ઉત્તમ થવાય છે. ભગવાનને ભગવાનના સંતની વાતોને સાંભળ્યા કરીએ. મહારાજ કે એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો એમની ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પણ પવિત્ર થાય, તેમજ મોટા સંતના દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી રાખી છે, તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી, અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. આવી રીતે મહારાજ કે જે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ ચંદન, એની સુગંધિ લીધે બુદ્ધિ નિર્મળ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે. એટલે સ્વામીની જે વાત છે એ વાત બરાબર સાચી છે. પણ આવા સાધુ, એમાં રહસ્ય છુપાયેલું છે. આવા સાધુ જેના દર્શન કરીને મનના પાપ બળ, આંખના પાપ બળે, જેને હંબારવાથી મનના પાપ બળે, એ કેટલા નિષ્પાપ અને નિષ્પૃહી સંત હોય. એને જગતની અંદર લગારી લોચો ના હોય, એને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ ના હોય. એક લગ્ની ભગવાનમાં લાગેલી હોય, એક ભગવાનના સ્વરૂપમાં લાગેલી હોય, અને એનું એક મિશન હોય, મારા યોગમાં જે આવે એને મારે ભગવાન ઓળખાવા. એટલા માટે તો આ લોયા ધામનો રાત ને દિવસ દાખલો ચાલે છે. અહીંયા આગળ ગુરુજી એના માટે જ આ પાયાઓ નાખ્યા છે. આજ્ઞાને ઉપાસનાને દ્રઢ કરીને શ્રીજી મહારાજને આપણે રાજી કરવા છે, એ રાજી અપાવવા માટે જ આ છે. માટે સ્વામી કે એવા સાધુના દર્શનથી પાપ બળી જાય એમ મહિમા જાણવો. સૌરાષ્ટ્રમાં હળવદ નામનું એક રળિયામનું ગામ છે, પવિત્ર ગામ. કોળી જ્ઞાતિના એક સામજીભાઈ રોજ મજૂરી કરતા અને મજૂરી દ્વારા ગુજરાન ચલાવતા, સાથે સાથે માછલીઓ વેચવાનો પણ ધંધો કરતા, બધા જ પ્રકારના વ્યસનની અંદર એ પડેલા હતા. એક સમયે સંતો ત્યાં ગયા, થોડા દિવસ રોકાઈને બીજે ગામ જવાનું થયું. ગાડા મજૂર તરીકે આ સામજીભાઈનું ગાડું સંતોએ ભાડે કરાવ્યું, અને એ સામજીભાઈ પોતે ગાડું લઈને સંતોને એક ગામથી બીજે ગામ મૂકવા ગયા મજૂર તરીકે. ગામ દૂર હતું એટલે રસ્તામાં સંતો તો ભગવાનના મહિમાની વાતો કરે, સાધુ શું કરે? બે વેપારીઓ ભેગા થાય તો શાની વાતો કરે? વેપારની. જમીનની લેવેચ કરવાળા ભેગા થાય તો જમીનની લેવેચની વાતો કરે. તો સાધુ તો હવે ગુજર ધર્મમાં સંત ફરતા કરતા હરિની વાર્તા, ભગવાનના સંતો જ્યારે ફરતા ત્યારે ભગવાનની વાતો કર્યા કરતા. એ એકાબીજા સાથે ભગવાનના મહિમાની વાતો કરતા હતા. એમાં પેલા સામજીભાઈએ આ વાત સાંભળી એટલે રસ્તામાં સંતોએ મહારાજના મહિમાની વાતો, મનુષ્ય દેહ બહુ દુર્લભ છે આવી વાતો કરી, નરક સંબંધી વાતો કરી. પવિત્ર સંતોની વાણી સાંભળીને સામજીભાઈનું અંતર રંગાઈ ગયું. એક દિવસ સામજી ભગત મજૂરી કરવા કોઈના ખેતરમાં જતા હતા, હરિભગત બની ગયા હવે તો. રસ્તામાં સોનાનો હાર જોયો એમને, લેવા માટે મન ન લોભાયું, પણ વિચાર થયો કે આ હાર ગામની સ્ત્રીઓનો જ છે, જો હું નહીં લઉં તો કોઈ લઈ જશે અને પેલી સ્ત્રીના સંબંધીઓ તેને વળશે, જો લઉં તો ભગવાને કહ્યું છે પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પારકા ધનને અડવું નહીં, આવું ભગવાને કીધું છે. તો ભગવાનની આજ્ઞા લોપાઈ છે એક બાજુ પર. પછી વિચાર કર્યો કોઈ ઓળખાણ આપીને લઈ જાય તો હું ઉપવાસ કરીને પ્રાયશ્ચિત કરી નાખીશ.
ભગવાનના સાધુના સંગમાં આવે તો કેવા થઈ જાય. માછલા વેચવાનો ધંધો કરવાવાળો વ્યક્તિ સાધુના યોગે કરીને એની બુદ્ધિ એવી ફેર પડે છે કે મારે આ સોનાનું આ આભૂષણ લેવું ના જોઈએ, પણ લઈ લઉં. કોઈ ખોળતા ખોળતા આવે ને એને ઘેર હેરાન થાય, એના કરતાં હું દઈ દઈશ અને પ્રાયશ્ચિત માટે એક ઉપવાસ કરી નાખીશ. કોઈ આ હારનો માલિક નહીં થાય તો અહીંયા પાછો મૂકી જઈશ. વાલા ભક્તો, સાધુના સંગથી બુદ્ધિમાં ફેર પડવો જોઈએ. સાધુના સંગથી આપણા વિચારોમાં ફેર પડવો જોઈએ. સાધુના સંગથી આપણા ઇન્દ્રિયો અંતકરણ નથાવા જોઈએ. જે સાધુ દ્વારા પાંચ ભગવાનના ભક્ત ચડી ગયા અને એ જ સાધુના સંગમાં આપણે હોઈએ અને આપણે નથી ચડતા, તો વાંક સાધુનો નથી, વાંક આપણો છે. ઇલેક્ટ્રિસિટી ઘરની અંદર આવી છે, ઘરમાં ટ્યુબલાઇટ ચાલુ છે, ફ્રીજ ચાલુ છે, બધું ચાલુ છે, પણ ટીવી નથી ચાલતું, તો પ્રોબ્લેમ ટીવીનો છે, ઇલેક્ટ્રિસિટીનો નથી. એમ એક જ સદગુરુને મળેલા, એક જ સંતને મળેલા પાંચ પચીસ વ્યક્તિમાંથી પાંચ વ્યક્તિ એકાંતિકના માર્ગે ચાલવા લાગ્યા, ઇન્દ્રિયો અંતકરણને ડાબવા માંડ્યા, પોતે ધર્મ નિયમમાં ચુસ્ત થવા લાગ્યા, પંચવર્તમાનને દ્રઢ કરવા લાગ્યા, અને એ જ સદગુરુ અને સંતના યોગમાં રહેલા બીજા 20 જણા હજુ વર્ષોથી એમની સાથે છે, છતાં પણ એવા નથી થયા. વાંક સંતનો નથી. આપણને આવા સાધુ સંભાળીએ તો મનના પાપ બળી જાય. એવા સાધુ મળી ગયા, છતાં પણ જો ન મળ્યા હોત તો ઓલા પાંચ પણ એવા ના થાત, પણ એ પાંચ એવા થયા એનો અર્થ એ છે કે એવા સાધુ તો મળ્યા છે, પણ બાકીના 20 નથી થઈ શક્યા. એની અંદર એની ગાફલતા છે, એમાં રહેલો આળસ અને પ્રમાદ છે. એને હજુ સંતને સમજવાની અને જોવાનું વિઝન એની પાસે નથી આવ્યું, એટલે એવા નથી થઈ શકતા. માટે આપણે જોયા કરવું કે આ સદગુરુ અને સંતના યોગમાં રહીને આ એકાંતિક થઈ ગયા છે, આને સંસારમાંથી પ્રીતિ તૂટી ગઈ છે, આને સ્ત્રીને પુરુષમાંથી, પુરુષને સ્ત્રીમાંથી પ્રીતિ તૂટી ગઈ છે, એ જ સદગુરુને સંત પાસે હું છું તો પણ મારામાં ફેર નથી પડતો, એનું કારણ હું પોતે જ છું. આ થોડાક વર્ષથી સત્સંગ કરે છે, બહારનું ખાવાનું બંધ કરી દીધું અને હજુ મારે રેસ્ટોરન્ટોની અંદર જઈને ખાવું પડે છે, એ મારો દોષ છે, મારો દોષ છે. મારું મશીન બંધ પડી ગયેલું છે. ઇલેક્ટ્રિસિટી હાચી છે, કારણ કે આ સંતના યોગમાં આ ભાઈ આવ્યો, બહારનું ખાવાનું બંધ કરી દીધું, ચા કોફી બંધ કરી દીધા, ક્યાંય રખડવા નહીં જવાનું એવું કરી દીધું, અને હું તો વર્ષોથી સંગમાં છું તો હું એવો કેમ નથી થઈ શકતો? તો દોષ સંતનો નહીં, દોષ આપણો પોતાનો છે. પાવર તો ગમે એટલો આવતો હોય, પણ ટ્યુબલાઇટ જ ઉડેલી હોય તો પાવર શું કરે? અહીંયા આગળ આટલી આ ટ્યુબલાઇટો આલે છે, એમાંથી બે ટ્યુબલાઇટ બંધ હોય તો આપણે એવું નહીં કે લાઇટ ઉડી ગઈ છે, આપણે એવું કહીશું કે બે ટ્યુબલાઇટ ઉડી ગઈ છે. પણ બધી લાઇટો બંધ થઈ જશે તો આપણે એવું કહીશું લાઇટ ગઈ છે, લાઇટ જ ગઈ છે. આપણને મનુષ્યનો જન્મ જ્યારે મળે ત્યારે વડતાલના 19માં પ્રમાણે લાઇટ તો હોય જ, પણ લાઇટ હોય તો એ ટ્યુબલાઇટ ઉપડતી ના હોય તો સમજવાનું, પ્લગમાં હરખી ફિટ નહીં થઈ હોય, થોડી હલાવી પડતી હશે, કોન્ટેક લૂઝ હશે. એમ ભગવાનના સંત દ્વારા કોઈ સમુદાય હોય, સમુદાયમાં એક વ્યક્તિ જો એકાંતિક દેખાઈ જાય ને તો આપણા જેવા 99 હોય તો 99 એ વિચારવું કે પ્રોબ્લેમ સદપુરુષ કે સંતનો નથી, પ્રોબ્લેમ આપણા 99નો છે, આપણા 99નો છે. માટે આ સામજીભાઈ છે એવા ભગત થઈ ગયા, એવા ભગત થઈ ગયા કે કોઈની વસ્તુ પડેલી લે નહીં, પણ વિચાર્યું કે હાર તોરો લેવો પડશે, જો નહીં લઉં તો કોઈ બાઈને એના ઘેર પ્રોબ્લેમ થશે. લઈ લીધો. વિચાર કરીને એક ખરપિયામાં હાર ભરાવ્યો, હાથથી તો ના આડ્યા પણ ખરપિયામાં, એટલે લાકડી આરે આમ જોઈન્ટ લોખંડનો એક વાળેલો ટુકડો હોય ને એનાથી આમ આમ કરીને હાર લીધો. હાથથી સ્પર્શ ના કર્યો. મરેલ સાપને લાકડીએ ભરાવીને કોઈ વગડામાં નાખવા જતા હોય એ રીતે સામજી ભગત ખરપિયામાં હારને ભરાવીને ગામમાં આવ્યા.
સાત પડાવીને ઓળખાણ આપીને હાર લઈ જવાનું કહ્યું, તેથી એક સ્ત્રીનો હાર ખોવાયો હતો, એના સગાઓ આવીને લઈ ગયા. પછી શામજી ભગતે એક ઉપવાસ કર્યો, ઉપવાસ કર્યો. સાધુ, જે સાધુને સંભાળવાથી મનના પાપ બળી જાય એવા સાધુ મળ્યા પછી આ ભૂમિકા સુધી પહોંચવાનું છે. એ સાધુ મળ્યા પછી આપણને બહારનું ખાવાનું બંધ થવું જોઈએ, હોટલ ને ગમે એનું મોઢા મારવાનું બંધ થવું જોઈએ. આપણે કંઈ હરાય ઢોર જેવા નથી જ્યાં ત્યાં મોઢું મારી આવીએ. એવા સાધુ મળ્યા પછી આપણને ડુંગળી લસણ બંધ થવા જોઈએ. એવા સાધુ મળ્યા પછી જે તે ન જોવાની વસ્તુઓ બંધ થવી જોઈએ. એવા સાધુ મળી ગયા, વાતો તો ઘણી સાંભળી, પણ આપણા જીવનમાં જો કોઈ પરિવર્તન ન આવ્યું તો સ્વામીની આ વાત કંઈ કામ નહીં લાગે. માટે મહિમા સમજવો કે આ સાધુ તો આવા છે, મારા માટે આ સાધુએ ભેખ લીધો છે, મારા કલ્યાણને અર્થે આ સાધુઓ પોતાના પરિવાર છોડીને મારી માટેની ચિંતા કરે છે, જેને પોતાના દેહના સંબંધીઓની ચિંતા ના કરી એ મારી ચિંતા કરે છે, મારી કેટલી મોટી ફરજ છે. આવું વિચારી અને ભગવાનનો ભક્ત છે એ સાચા સદગુરુમાં જોડાઈને, સાચા સંતમાં જોડાઈને, આ મહિમાથી જોડાઈને વાતો સાંભળ્યા કરે, દર્શન કર્યા કરે, મનમાં સંભાળ્યા કરે. જો સંભાળ્યા કરીશું તો જીવમાં બળ આવશે, અને જેને સંભાળવાથી બળ આવે ને એ ભગવાનના સાચા મોટા પુરુષ હોય જ. સંભાળ્યા કરીએ. આ સ્વામીની વાત ગુણાદિતાનંદ સ્વામીની પ્રકરણ 1:30 વાત છે જેને આપણે સમજ્યા. એક યુવા સભાના કોર્સનું ચરિત્ર છે, મહારાજના ચરિત્રો, એમાંનું એક ચરિત્ર ગોવર્ધનભાઈ પેંડા જમી ગયા એનું. શ્રીજી મહારાજ એકવાર ગોવર્ધનભાઈની મેળીએ આવેલા હતા, સભા કરીને વિરાજમાન હતા, અને એ વખતે સભામાં મૂળચંદભાઈને, આનંદજીભાઈને, રામચંદ્ર શેઠને, પૂરબિયા મનછારામભાઈ આવીને મહારાજને પગે લાગીને બેઠા. એ વખતે એક હરિભક્તે આવીને પેંડાનો થાળ ભરીને મહારાજ આગળ મૂક્યો. ત્યારે મહારાજે ગોવર્ધનભાઈને કહ્યું, અમને જમાડો. ત્યારે ગોવર્ધનભાઈ થાળમાંથી પેંડા લઈને પોતે જમવા લાગ્યા. બોલો, મહારાજ કે અમને જમાડો તો બધાની સામે પોતે જમવા લાગ્યા, બધા પેંડા જમી ગયા. એ સમયે સભામાં બેઠેલા જે રામચંદ્ર શેઠ તે બોલ્યા, હે મહારાજ, પેંડા તો તમને જમાડવા સારું હરિભક્તો લાવ્યા હતા, અને તમે તો એ કંઈ જમ્યા નહીં, અને આ ગોવર્ધનભાઈ બધું જમી ગયા. શ્રીજી મહારાજ હસીને બોલ્યા, હે રામચંદ્ર શેઠ, તે પેંડા તો ગોવર્ધનભાઈએ અમને અંતરમાં ધારીને જમાડ્યા છે તેમ તમે જાણો, કારણ કે આ કૃષ્ણ અવતારમાં દુર્વાસા ઋષિ વૃંદાવનમાં આગળ જ્યારે આવું થયેલું ત્યારે વૃંદાવનમાં આવ્યા હતા અને ભગવાનને કેવડાવ્યું, જો હું ભૂખ્યો છું તો મારે માટે જમવાનું મોકલાવજો. ત્યારે બધી ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું, દુર્વાસા ઋષિ ભૂખ્યા છે તો તમે એમને જમાડી ના આવો. ત્યારે ગોપીઓ થાળ લઈને જમાડવા ચાલી તે યમુનાનું પાણીમાં પૂર આવેલું હતું. એટલે ભગવાનને કહ્યું, જમુનાજીનું પાણી પૂર આવ્યું, કેમ કરીને ઉતરીએ? ભગવાન કે તમે જમુનાજીને એમ કહેજો કે શ્રીકૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો માગ દેજો. પછી ગોપીઓએ ત્યાં જઈને એ પ્રમાણે કહ્યું એટલે માગ થયો, નદીમાં રસ્તો થઈ ગયો યમુનામાં, કે શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો. ગોપીઓ ભેગા રમ્યા છે, રાસ રમ્યા છે, ભેટ્યા છે, છતાં પણ ભગવાન શ્રીકૃષ્ણ બાળ બ્રહ્મચારી. નદીમાં રસ્તો થઈ ગયો, સામે કાંઠે ગયા, દુર્વાસાને જમાડ્યા. દુર્વાસા ઋષિ બહુ રાજી થયા. પછી પાછા જવાનું થયું ત્યારે કીધું દુર્વાસા ઋષિને કે હવે અમે પાછા કેમ જશું? દુર્વાસા કે કેવી રીતે આવ્યા હતા આટલા પૂરમાં? તો કે આવું કહીને આવ્યા હતા, દુર્વાસા થાળ બધી ગોપીઓના જમેલા છે, એ દુર્વાસા મુનિ એમ કહે છે કે તમે યમુનાજીને એમ કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો અમને તમે માગ દેજો. ત્યારે ગોપીઓ કટાક્ષમાં હસવા લાગી, આટલા બધા થાળ ખાલી કરી દીધા ને પાછા કહે છે કે સદા ઉપવાસી હોય તો માગ દેજો, પણ જાણે છે કે આ મોટા પુરુષ છે. એટલે ગોપીઓ ત્યાં જઈને એ પ્રમાણે યમુનાજીને કીધું ને યમુનાજીમાં માર્ગ થઈ ગયો. એમ ભગવાનને સંભાળીને જમે છે, તેના અંતરમાં ભગવાન પોતે જમે છે. જે કાંઈ ક્રિયા કરીએ ભગવાનને સંભાળીને કરીએ. કરતા કરતા ઘરનું કામ નિત્ય સંભાળીએ રે, રૂડું સ્વામિનારાયણ નામ, રૂડું સ્વામિનારાયણ નામ. ભગવાનના નામ મંત્રનો જપ
થાય એટલો કરતા જ રહેવું, કરતા જ રહેવું, કરતા જ રહેવું. ભજન કરીને જીવ બહુ બળિયો થાય છે. શ્રીજી મહારાજ પણ વચનામૃતની અંદર કહે છે, નદી તરવી હોય તો ગમે એવો તરવૈયો તરી જાય, પણ સમુદ્ર નથી તરાતો નદીને પણ કઠણ પડે. એ તો મહારાજે કહ્યું, નદી તરવી હોય તો તરી જવાય. સરયુનો વેન હોય કે ગંગાનો પ્રવાહ હોય, એને તરવો હોય તો નદી પણ તરવી બહુ કઠણ પડે, સમુદ્રની તો વાત જ ક્યાં કરવી. એમ શ્રીજી મહારાજ કહે છે, મૃત્યુ સમય સમુદ્ર જેવો છે. ત્યારે તો ભગવાનની ઉપાસનારૂપી વાહનની જરૂર પડે છે. સમુદ્રની અંદર ગમે એવો તરવૈયો પડે ને તો જાજુ તરી ન શકે, મોજાઓ ઊંચા ઉછળતા હોય, ક્યાંનો ક્યાં ખોવાઈ જાય. એવી રીતે મૃત્યુ સમય સમુદ્ર જેવો છે. ત્યારે ઉપાસનાની જરૂર પડે છે, ભજન સ્મરણની જરૂર પડે છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ, હે દયા સિંધુ, હે કૃપાળો. યુવા અવસ્થાની અંદર આ બધું થાય છે, માટે યુવાનો ભજનનું અંગ આપણે પાડીએ, આપણી યુવા અવસ્થામાં ભજનનું અંગ પાડીએ. આપણા કેટલા બધા ભક્તો એવા છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જ હોય છે. સ્મરણ કરીએ, મહારાજનું સ્મરણ કરીએ. મહારાજે કેવા સરસ વાઘા પહેર્યા છે, મહારાજે કેટલા સરસ શણગાર પહેર્યા છે, સ્મરણ કરીએ. સ્મરણ કરતા કરતા બધી ક્રિયા કરીએ તો બધું નિર્ગુણ થઈ જાય. અને આ બાજુ ઉપર ગોપીઓએ જ્યારે કીધું, દુર્વાસા સદા ઉપવાસી હોય તમને માગ દેજો, યમુનાજીએ માગ દીધો. ભગવાનને સંભાળીને જમે એના અંતરમાં ભગવાન પોતે જમે છે. આ સાંભળીને બધા રાજી થયા. મહારાજે વાત કરી, ગોવર્ધનભાઈ અમને ત્રણેય અવસ્થામાં દેખે છે, એ સમદૃષ્ટિવાળા છે, એમને સાકર ને મીઠું સરખા છે. અને જો તમારે પરીક્ષા કરવી હોય તો તમે વડાગુરુ મીઠું અને સાકર બંને આપશો ને તો બંને આ જમી જશે. ગાંધીન ત્યાંથી વડાગુરુ મીઠું લાવ્યા, એક થાળીમાં સાકર આપી, બેય મહારાજે કહ્યું, લો ગોવર્ધનભાઈ અમને જમાડો. આપણા જેવા હોય તો પેંડા જમવાનું કીધું હોય તો આપણે જમવા માંડીએ, મહારાજ મહારાજ કરતા કરતા. પણ હવે મીઠું આવે ત્યારે ત્યારે ધોતું ઢીલું થઈ જાય. મીઠું આવે ત્યારે મીઠું કેમ ન ખાય, ભગવાનને અમારે પેંડા ખવાઈ જાય. સમોસા હોય લો ભગવાન કે મને ધરાવો, તો સમોસા આપણે જમતા જઈએ ને ગોવર્ધનભાઈ જેવા થઈ જવાય, વાંધો ના આવે એમાં. પણ મીઠું આવે ત્યારે કેવી રીતે આપણે ગોવર્ધનભાઈ જેવા થવાય. મીઠું ને સાકર બેય મહારાજે ધર્યા ગોવર્ધનભાઈને, કે લો અમને જમાડો. અને ત્યારે ગોવર્ધનભાઈ આમ મુઠ્ઠી ભરી ભરીને જમવા લાગ્યા. આખી સભા દંગ રહી ગઈ કે ઓહો, આ તો ત્રણેય અવસ્થામાં ભગવાનને ધારવાવાળા ને, એટલે આવું રે. જ્યારે મીઠું ખારું ના લાગે અને સાકર ગળી ના લાગે ત્યારે ભગવાનમાં સંપૂર્ણ જોડાઈ ગયો. જોયા કરવું, મીઠું સાકર મૂક્યા કરવી રોજ જીભ પર. મીઠું ખારું ના લાગે, સાકર ગળી ના લાગે, ભગવાનમાં સંપૂર્ણ જોડાઈ ગયા. જ્યાં સુધી મીઠું ખારું લાગે સાકર ગળી લાગે ત્યાં સુધી હજુ કિનારો નથી આવી ગયો. કિનારાની નજીક ચોક્કસ હોઈશું પણ કિનારો નથી આવી ગયો. ઉતરી જવાની જરૂર નથી, હજુ કદાચ કિનારાની નજીક આપણે પહોંચેલા છીએ. ઉતરવા જઈશું તો ઊંડો ધરો પણ હોય, ડૂબી પણ જઈએ, ગુમરી ગુમરી આપણને ઠેક છેલ્લા શ્વાસ સુધી માયાની ગુમરી ખેંચી શકે છે, છેલ્લા શ્વાસ સુધી ખેંચી શકે છે. માટે જ્યાં સુધી એવી સ્થિતિ આપણી ન બને ત્યાં સુધી સતત હરનું જેમ સિંહથી બીવે એમ માયારૂપી તત્વોથી બીતા રહેવું. તમે ગમે એટલી સેવા કરતા હો, ગમે એટલાને સત્સંગ કરાવતા હો, ગમે એટલી તમે રાત દિવસ દોડા દોડી કરતા હો, હું ગમે એટલાને સત્સંગ કરાવતો હોઉં, ગમે એટલા સત્સંગ માટે રાતને દિવસ દોડા દોડી કરતો હોઉં, પણ મીઠું ખારું લાગે સાકર ગળી લાગે ત્યાં સુધી જોખમ છે. જોખમ ત્યારે જ હટે છે જ્યારે આ બે સમાન થઈ જાય છે. ગોવર્ધનભાઈને એવું થયું. આપણે તો બસ પ્રયત્ન કરવાનો છે, બાકી દાખલો કરીએ, ભગવાન ફળ આપે. વડાગુરુ મીઠું ને ગાંધીને ત્યાંથી બે લાવ્યા, મહારાજને દીધું, બે આમ આમ કરીને જમવા લાગ્યા.
ગોર્ધન સત્સંગ્યો બધાય બોલી ઉઠ્યા ગોર્ધન ભાઈ જેવા કોઈ નહીં. બાકી પહેલાં તો દરબારોને થયું કે મારો ગોવર્ધન કે ભગવાને જમાડવાનું કીધું ને એ પોતે ડાબવા માંડ્યો, પણ જ્યારે મીઠું હાકર જમવા માંડ્યા ને ત્યારે દરબારોએ પાઘડા ઉતારી નાખ્યા ને સલામ ભરી કે વાહ ભાઈ ગોવર્ધનભાઈ જેવા આપણે નહીં. આ લોકની આ ગોવર્ધનભાઈને તો ગણતરી જ નથી. પછી ભગવાન ઉતારે પધાર્યા આવા મોટા ગોવર્ધનભાઈ જેવા મુક્ત. એમનું આ ચરિત્ર યુવા સભાના કોર્સમાં હતું. આ બધા સેમ્પલ હતા. આપણને ખબર પડે કે આપણે કમસે કમ આવી સ્થિતિ ના થાય તો કાંઈ નહીં, પણ બહારનું ન ખાવું, ડુંગળી લસણવાળું ન ખાવું, જે તેનું રાંધેલું ન ખાવું, જે તે જગ્યાએ રખડવા ના જવું, જે તે વસ્તુ જોવી નહીં, સાંભળવી નહીં. આટલા ડાટા તો મારવા પડશે ને, ડાટા માર્યા વિના ગટર જ જો અંદર ભરીશું તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિ કેદી દેખાશે, કે દિવસે ભગવાનનું ભજન શાંત ચિત્તે થશે. માટે ડાટા મારીએ, ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુ ડાટા મારે. ડાટા મારીએ ને પછી કૂવામાંથી સુંદર ચોખ્ખું પાણી આવે, નિર્મળ અમૃત જેવું પાણી આવે, એવો ડાટો મારવાનો ઉપદેશ ગોવર્ધનભાઈના ચરિત્રમાંથી આપણે મેળવવા જેવો છે. આવી રીતે યુવા સભાનો જે પહેલો કોર્સ હતો એનો ભાગ બે અને યુવા સભાનો પહેલો કોર્સ આજે આપણે પૂર્ણ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.